સમગ્ર પ્રદેશ દાદાનગર હવેલીના સેલવાસ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આદિવાસી એકતા પરિષદ દ્વારા પર્યાવરણની જનજાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસમાં નીકળેલા સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં યુવકોએ જોડાઈને પોસ્ટરો સાથે પ્રજાને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. જ્યારે રેલી પૂર્વે અથોલા ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં આદિવાસી એકતા સમિતિના પ્રમુખ પ્રભુ ટોકિયા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે મુંબઈ દિલ્હી કોરિડોરની યોજનાથી પર્યાવરણને મોટું નુકસાન થશે, માટે આ પ્રોજેક્ટનો તેઓએ વિરોધ કર્યો હતો. તો આજ પર્યાવરણ દિન હે ઓર હમ સબકો પતા હૈ કે 72 મે સ્ટોકહોમ મે પહેલા યુનાઇટેડ નેશન્સ ને એક પરિષદ કિયા ઓર દુનિયા મે જો પર્યાવરણ પર થ્રેટ ખડા હો રહા હૈ ઉસકે લીએ ચિંતન મનન મંથન કિયા ઓર 74 સે 5 જૂન કો વિશ્વ પર્યાવરણ દિન મનાને કા તય કિયા. છયા 1986 મે યાને કે 1986 મે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ બને ઓર યુનાઇટેડ નેશન્સ મે કહા કે અપને અપને દેશ મે યે કાનૂન કે મુતાબિક કાનૂન કિયે જાય ઓર પર્યાવરણ કી સુરક્ષા કી જાય. આજ ફિર આજ જો દિન હૈ વો 45વા પર્યાવરણ દિન હૈ ઓર ઇસ દિન કા ખાસ વિશેષતા યે હૈ કે ભારત ઇસકા હોસ્ટ હૈ. ઇસ સાલ હર સાલ અલગ અલગ રાષ્ટ્ર હોસ્ટ બનતે હૈ. તો હમ લોકોને સોચા ક્યોંકિ યે જો પર્યાવરણ કે જો સવાલ હૈ ઓર વો એસે ગહેરા રહે હૈ પૂરી દુનિયા મે કે ગ્લોબલ વોર્મિંગ તો હો હી રહા હૈ લેકિન સુનામી, સૂખા પડના, કહીં જ્યાદા બારિશ હોના, બાઢ આના, યે સબ આમ બાતે હો ગઈ હૈ ઓર પૂરે દુનિયા કા બરફ પિઘલ રહા હૈ ગ્લોબલ વોર્મિંગ કી વજહ સે. વો ભી દરિયા મે જા રહા હૈ, દરિયા કી સપાટી પાણી કી ઊંચે આ રહી હૈ, ઇસકી વજહ સે કઈ ગાંવ શહેર ડૂબ રહે હૈ ઓર એસા હી અગર ચલતા રહા ઓર કારખાને યે સબ જગહ હો રહે હૈ તો ઉસસે હવા કા પ્રદૂષણ, વાયુ કા પ્રદૂષણ ભી બહુત બઢ ગયા હૈ. પાણી મે સબ કેમિકલ્સ હો ગયે હૈ તો પાણી ભી પીને લાયક નહીં રહા હૈ. તો પૂરી જો સૃષ્ટિ હૈ વો ઉસસે ગ્રસિત હૈ ઓર ઉસસે પીડિત હૈ. પાવર સ્ટેશન્સ વગેરા, એટોમિક પાવર સ્ટેશન્સ વગેરા ભી હમ લોગ બના રહે હૈ, બડે બડે બાંધ બના રહે હૈ. અભી પૂરી દુનિયા મે યે સબ ચીઝે બંધ હો રહી હૈ ઓર ઉનકી જો ટેકનોલોજી હૈ વો ભારત ખરીદ કે લા રહા હૈ. ઓર ઇસ સાલ કા જો થીમ હૈ બેઝિકલી વો હૈ પ્લાસ્ટિક કા જો પોલ્યુશન હૈ, ઇસલે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, યે ઇસ સાલ કા થીમ હૈ. ઇસલે અભી જો દેશ મે વિકાસ કે નામ પર જો અલગ અલગ પ્રકલ્પ બનાને દેશ જા રહા હૈ ઓર હમ લોગ જો GDP કે પીછે જ્યાદા પ્રોડક્શન કરને કે પીછે હમ લોગ લગે હૈ તો ઇસસે દુનિયા કી જો દેશ કી જો પ્રકૃતિ હૈ ઉસકા સર્વ વિનાશ હો જાય, એસી સ્થિતિ નિર્માણ હો ગઈ. અલગ અલગ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ યાની કે ઔદ્યોગિક ગલિયારે દેશ મે બન રહે હૈ ઓર ઇસમે એક ગલિયારા દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર હૈ. તો ઇસમે 14 સે જ્યાદા કિલોમીટર કા યે ઇલાકા ઓર દોનો તરફ 150 કિલોમીટર કા જો ઇલાકા હૈ, ઇસ ઇલાકે મે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આયેગી, ઇતના હી નહીં લેકિન દુનિયા કે ઇન્ડસ્ટ્રીઝ આયેગી. અભી દિલ્હી કે પાસ સે શરૂ હુઆ હૈ તો યે કોરિયન ઇલાકા હૈ, યે ચાઇનીઝ ઇલાકા હૈ, પૂરે ઇલાકે હી ઉન લોગો કો દે દિયે ગયે. ઇસલે પૂરે હમારે દેશ કી ઇન્ડસ્ટ્રી રહેગી એસા નહીં ઓર ઉનકા ફિર પૂરા તંત્ર ભી ઉનકા હી રહેગા. તો ઉન લોગો કો ઇક્વિપ કરને કે લિયે હમારે દેશ મે ભી કેમ્પા જૈસા કાનૂન લાયા ગયા ઓર અભી ફોરેસ્ટ જો હૈ હમારા જંગલ હૈ ઉસકા 3,50,00,000 હેક્ટર જંગલ કંપનીઓ કો દેને કા અભી તય હો રહા હૈ. તો યે સારી ચીજો કી વજહ સે હમારા જલ ગયા, જમીન ગઈ, પાણી ગઈ ઇતનો સાલે સે ઓર ઇતફાક સે ક્યા હૈ કે જીસ ઇલાકે મે આદિવાસી રહેતે હૈ ઉસ ઇલાકે મે હી યે કચ્ચા માલ હૈ ઓર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કે લિયે યે ચાહિયે. તો યે બુલેટ ટ્રેન કર રહે હૈ બંદર, વાઢવાન બંદર જૈસે બંદર ઉમરગાંવ મે ભી બંદર કરને વાલે હૈ તો એસે બંદર ભી પોર્ટ ભી બના રહે હૈ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ કે અવસર પર આદિવાસી એકતા પરિષદ ઓર સમન્વય મંચ ભારત દ્વારા દેશભર મે એક જનજાગૃત અભિયાન શરૂઆત કી હમ લોગો ને.
जिसके हम दादानगर में हम लोगों ने पूरे नगर हवेली में पूरे नगर पालिका विस्तार में साइकिल यात्रा लेकर हमने संदेश दिया है कि आने वाले समय में पर्यावरण को लेकर बहुत ही भयंकर तकलीफ आने वाली है, जिसको हम एडवांस में आगाह करने जा रहे हैं पूरे प्रदेशवासियों को। आज नगर पालिका विस्तार में से आप और हमको सबको पता है कि यहाँ इस विस्तार में पानी की कमी है, और जहाँ पानी है वहाँ पीने लायक वो पानी नहीं रहा है। तो धीरे धीरे कुदरती संपदा सब खत्म होती जा रही है। तो आज विश्व पर्यावरण दिवस को लेकर विश्व समुदाय ने भी 5 जून विश्व पर्यावरण दिवस जो घोषित किया है, तो आदिवासी एकता परिषद ने यहाँ पूरे देश से लेकर और पूरे नगर हवेली भी हमने यहाँ पर शुरुआत की है उसकी। और ये अभियान हम पूरे प्रदेश में 72 गाँव, 20 पंचायत, पूरी नगर पालिका में हर हफ्ते में इस तरह के हमारे कार्यक्रम होंगे और जन जागृति अभियान चलाएंगे इसका। और पर्यावरण का महत्व क्या है, पानी का महत्व क्या है, हवा का महत्व क्या है, पेड़ लगाने का महत्व क्या है, और ये क्यों करना है, क्योंकि अगर आने वाली पीढ़ी को बचाना है और ये आने वाली पीढ़ी को ये अगर कुदरती संपदा का बेनिफिट से लाभ मिलना है तो इस चीज़ को हमें बचाना पड़ेगा। और यही संदेश लेकर आदिवासी एकता परिषद ने अभी अलग अलग दिन हम अलग अलग विस्तार में, नगर पालिका विस्तार में कम इंडस्ट्रीज वाले को या जो भी प्राइवेट व्हीकल्स है, दुकान वाले, सबको हम डोर टू डोर घूमकर इसका अभियान चलाने वाले हैं। और हफ्ते में एक दिन साइकिल का यूज़ करें, हफ्ते में एक दिन ऐसा रखो कि कम से कम हम जो हमारे पास बाइक्स है या हमारी खुद की कार्स है उसको छोड़कर हम पब्लिक ट्रांसपोर्ट में हम उसमें घूमें, ताकि पर्यावरण और प्रदूषण कम हो। और जो पूरे देश में हम संदेश लेकर निकले हैं कि प्रदूषण मुक्त भारत का पूरा देश में ये संदेश जाए, इसी आशा के साथ हम प्रदेशवासियों को विश्व पर्यावरण दिवस के अवसर पर हार्दिक अभिनंदन, और पर्यावरण और कुदरती संपदा को बचाने में हमें सहयोग करें।